ગધેડી આવી છે આપણે બકના વિભાગમાંથી, અહીંયા જીવત પડેલ જીવ છે તો આપણે જે માતાજી. મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. હવે જઈશું પાંજરાપુર, અને પાંજરાપુર જઈને જોઈએ શું આજે કામ છે. તો હવે મિત્રો આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચ્યા હતા. વાડાની અંદર છે એ ઢોરા ઉઠલી ગયા હતા તો એને પાવડર નાખી દીધું. બાકી જોઈ લો આપણે જે માંદાવર વાડો છે એમાં નીણ થઈ ગઈ છે. તો હમણાં થોડી વારમાં ઢોરા આવશે, પછી છે એ થોડી વાર ખાઈ લેવા દેશો, પછી આપણે કામ ચાલુ કરશું. કદાચ આજે આપણે જે ટેગિંગનું કામ ચાલુ છે એ આજે કરવાનું છે. તો એ જોઈએ આગળ શું છે આજે કામકાજમાં. બાકી કાંઈ નવો કેસ નથી. તો મિત્રો જોઈ લો કાલે ગાજરનું ટ્રેક્ટર આવ્યું હતું ને આજે આવ્યું છે. જો હવે ગાજર સમજો ને હવે હાલી જ રાખશે ગાજર. તો મિત્રો આપણે થોડી વાર હોસ્પિટલમાં બેઠા ત્યાં ત્યાં બધા ઢોરા આવી ગયા હતા. જો નીણ ખાય છે અને મેં જે તમને ટેગની વાત કરી હતી આ જોઈ લો આ બધું તૈયારી કરી નાખીએ આપણે અને ટેગ ગણવાના છે. તો હવે ચાલુ કરી નાખીએ ટેગ મારવાનું કામ. તો મિત્રો આપણે જે ટેગ મારવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે આજનું. આજે 51 ટેગ આપણે મારી દીધા છે. જોઈ લો ઘણા ખરા છે એ ટેગ વાળા દેખાય છે આપણા વાડાની અંદર. અને બાકી આજે એક કેન્સરવાળી ગાય છે એને આપણે બાંધી લીધી છે, ડ્રેસિંગ કરવાનું છે. બાકી જે જીવાત મૂકે એ માખી અહીંયા હતી હમણાં, તો બતાવું તમને. તો મિત્રો અહીંયા તમે જોઈ લો આ ગ્રીન કલર જેવી માખી તમને જે દેખાય છે ને ઈ હે જીવાત મૂકે હે આઈ ફરે. આ સાદી માખી નહીં, આ જો આ ગ્રીન કલરની દેખાય ને ઈ કોઈ પણ ઘાવ લાગ્યો હોય પશુને એની ઉપર ઈ બેસી જાય અને બેસીને પછી એમાં અંગાર જેવું મૂકે જે વ્હાઈટ કલરના નાના નાના જીવડા હોય પછી હરવે મોટા થઈ જાય અને એ આખો ઘાવ છે એ મોટો કરી નાખતા હોય. તો એટલે રોજે રોજ આપણે ડ્રેસિંગ કરીએ એટલે એ શું કાંઈ તકલીફ ન થાય ને. આપણે દવાઈ નાખીએ છીએ પણ આ તો ખાલી અત્યારે જોઈ તો તમને બતાવી દીધી. તો હવે ડ્રેસિંગ એનું કરી નાખીએ ને પછી જે કાંઈ વાડાની અંદર બીજા કાંઈ ઢોર હોય એ ગાયનું કરવાનું છે ડ્રેસિંગ અને એક અંદર શિંગડાવાળીનું જે કાંઈ હશે એ બધું જોઈ લઈએ. તો હવે મિત્રો આપણે પછી ડ્રેસિંગનું કામ પૂરું થઈ ગયું જે તમે જોયું. બાકી ગાયને થોડીક તકલીફ હતી, આમ તાવ આવી ગયેલો હતો તો એને ઇન્જેક્શન મારી દીધા. બાકી જોઈ લેવું તો કચરો છે એ ભગત નાખવા જશે. હવે આખી ડોલ ભરાઈ ગયા તો શું બધા ડ્રેસિંગ કરી નાખીએ આજે. હવે આપણે વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી તો હવે જાશું હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો મિત્રો આપણે વાડાની અંદર જ હતા ત્યાં એક ગધેડી આવી છે આપણા બકના વિભાગમાંથી. અહીંયા પાછળ જો કૂતરે ફાડી હતી તો જીવાત પડી હતી તો ઇન્જેક્શન મારી દીધા એને દવા નાખી દીધી. બાકી થઈ ગયું ઓકે, બધી દવા કરી નાખી છે. હવે છોડી નાખો ડાયાભાઈ ને, ડાયાભાઈ લઈને આવ્યા હોય ને. કેટલા દિવસ છે ડાયાભાઈ આને એમ તમે સેવા કરી પણ ન મેળાય પછી અહીંયા લઈ આવવી પડી. હા 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 ના વાંધો નહીં. તો મિત્રો આપણે છે આપણી ગૌશાળા આવી ગયા હતા ને થોડી વાર નીણ નાખ્યા પહેલાં આપણે અંદર આવ્યા હતા તેવું આપણી જે મેઘા છે એવું પથ્થર ચાંટતી હતી એવું બધું હતું. થોડી વાર બેઠા હતા પછી હવે નીણ નાખી દીધી છે. જોઈ લો બાકી બધી આ કુંજ છે, મેકલ છે, પાંડીઓ છે, બધા છે, એક નીણ ખાય છે અને આપણે જેવું લવારે વાછડા છે આર્યા જીવણી આ જો પારે છે એ ચાંટે છે પથ્થર. એ બંનેને આપણે આજે અહીંયા લઈ આવ્યા છે કારણ કે શું એમાં હવે શિયાળાનો એટલો તડકો કે હોય ને એટલે શું કે એનું જે પિંજરું છે એ સુકાતું નતું એટલા માટે આજે લઈ આવ્યા છે. બાકી હવાડામાં પાણી ન પીએ એટલે પાણી આપણે ઓછું રાખ્યું છે એટલે પાણી ન પી એટલા માટે એને કંઈ ડાયરિયા કે એવું ન થાય. બાકી જો આ કેસરને છે બીજી વાછડી અહીંયા ખાય છે, પોપટ અહીંયા છે ને આ બધા અહીંયા અલગ અલગ બધા ખાય છે. અને હવાડાની અંદર પાણી હજી થોડુંક ભરવું પડશે કારણ કે ખાલી થઈ ગયો છે, અધૂરો રાખ્યો હતો ને એટલે તો એ ભરી નાખીએ. બાકી જોઈ લો જીવણીની. તો હવે આપણે જે આ બંને અહીંયા છે એટલે કંઈ આગળ એ નીણ નાખવાની કંઈ જરૂર નથી. તો હવે આપણે આ વાડો છે એ થોડો ભરી લે અને પછી જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર. તો હવે મળીએ સીધા પાંજરાપુર.
તો મિત્રો આપણે આપણી ગૌશાળે બધું કામ પૂરું કરીને ઘરે જમી લીધા હતા, જમીને ફરી વાર આપણે પાંજરા પહોંચી આવ્યા છે. બાકી પિંજરાની અંદર અને વાડા અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ કાંઈ છે નહીં, અને કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશો. મિત્રો આપણે હોસ્પિટલની અંદર બેઠા ત્યાં આપણે અહીંયા સ્ટાફના માણસે જે કીધું કે જે આપણો ડીપાવર વાળો છે એમાં એક બળદને લોહી જાહેર્યું, જે ઓપરેશન કરી ગયેલો છે, એટલે કદાચ જીવડા કે એવું કંઈ હશે. તો હજુ ટ્રે અને બધું લઈ લીધું છે, અને હવે આપણે જઈએ ચેક કરવા. તો હું અંદર જઈને ચેક કરીએ અને પછી તમને બતાવીએ. તો મિત્રો આપણે છે બળદ પાસે આવી ગયા. અહીંયા જોઈ શકો સાઈડમાં થોડુંક આમ જીવાત પડેલી જેવું છે, તો આપણે એની અંદર દવા નાખીએ એટલે હમણાં જીવાત બહાર આવશે બધી. તો મિત્રો જે જીવડાને નીકળે એવું સાફ કરી અને અહીંયા કોટન રાખીને વ્યવસ્થિત દવા નાખી ઇન્જેક્શન આપી દીધા. અત્યારે હવે છોડી નાખશું, હજી કાલે આમ ડ્રેસિંગ કરવા આવવું પડશે તો અત્યારે છોડી નાખી. તો મિત્રો આપણે જે બળદની દવા કરવા ગયા હતા એ કરીને રાયધણ ભગતના વાડામાં આવ્યા છે. તો જોઈ લો રાયધણ ભગતને, એ છે વાસુડાને, એ છે એ દૂધ ભાઈ છે. તો બધા રોજનું બધું ના બધા જો. તો હવે મિત્રો છે આપણે જે પાંજરા પર આપણું જે કામ હતું એ બધું પૂરું કરીને આપણી ગૌશાળા આવી ગયા હતા. બધી ગાયોને જો વ્યવસ્થિત બાંધી નાખી, વાછોડાને પિંજરામાં પૂરી અને એને ખાણ મૂકી દીધું, અને ગાયો બધી ખાય છે ખાણ. બાકી જે આપણું બાફણું મૂકી એ અહીંયા તખાવી નાખ્યું છે, તખાઈ રહ્યું, અને ગાયો બધી ખાણ ખાય છે. તો હવે છે આપણે જવાનો સમય થઈ ગયો છે, એટલા માટે આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં.